સમાચારના પ્રાયોજક ઈસીસી પાસપોર્ટ હાઈવે રોડ ખેરાલુ લાવ્યા છે ઉત્તરાયણની સ્પેશિયલ વાનગી, ગરમા ગરમ ઊંધિયું અને ફાફડા જલેબી. નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ખેરાલુમાં મંદીનો માહોલ છવાતા વેપારીઓની ઉત્તરાયણ બગડી. ઉત્તરાયણના તહેવાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અહીંના બજારમાં જોઈએ તેવી ગ્રાહકી નહીં ખુલતા દોરી પતંગનો સ્ટોક કરીને બેઠેલા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. દિન પ્રતિદિન ઘટતો જતો ધંધો અને લોકોના મોજશોખમાં આવી રહેલા બદલાવને કારણે જાણે તહેવાર ઉજવવાની રીત પણ બદલાઈ રહી છે. હકીકત જાણવા અમે ખેરાલુના બજારોની મુલાકાત લીધી તો વેપારીઓએ છેલ્લા બે દિવસથી ગ્રાહકી ખુલી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આજે આપણે જે દુકાનની મુલાકાત લઈ રહ્યા છે આ છે નવીનભાઈ પંડ્યાની ખાસ દુકાન છે. અહીં ભગવાન દાસો સુરતી માંજો સ્પેશિયલ વર્ષોથી વેચવામાં આવી રહ્યો છે. લોકો સુરતી માંજા ઉપર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. ત્યારે નવીનભાઈને પૂછીશું કે કેટલા વર્ષથી આ ધંધો ચાલી રહ્યો છે અને કેવો છે આજનો ધંધો. શું કહેશો નવીનભાઈ, કેવો છે ધંધો આજે? ધંધો સારો ચાલે છે આજે, ને 30 વર્ષથી ચાલે છે ધંધો આપણો. જી, ગરાકી માંજો કેવો વેચાય છે? સારો વેચાય છે. આજથી ગરાકી ચાલુ થઈ છે. હવે આજથી હવે ગરાકી ચાલુ થવાની. એ વાત સાચી છે કે જે તહેવારો છે એ હવે સીમિત થઈ ગયા છે, એટલે કે તહેવારના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જ બજારમાં ગ્રાહકી ખુલતી હોય છે. આજે ઉત્તરાયણના તહેવારના આડે માત્ર ગણતરીના એટલે કે માત્ર બે દિવસો બાકી છે ત્યારે દોરી અને પતંગની ગ્રાહકી ખુલી છે. આજથી ઘણા વર્ષો પૂર્વે જ્યારે ટાઈમપાસ કરવાના કોઈ સાધનો નહોતા ત્યારે ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારો ઉત્સાહભેર ઉજવાતા હતા. જો કે આજના આધુનિક યુગમાં ટાઈમપાસ કરવાના અનેક સાધનો ઉપલબ્ધ થયા છે. એમાં મોબાઈલ ફોન અને લેપટોપથી માંડી કમ્પ્યુટર જેવા ગેજેટ્સના આગમનથી તહેવારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. બે ત્રણ દિવસની રજામાં લોકો પતંગ ચગાવવાને બદલે મોબાઈલમાં ખોવાયેલા રહે છે અને ધાબા ઉપર એક અપોચેની બૂમો પણ હવે સાંભળવા મળતી નથી. આજની પેઢી ધાબા ઉપર ડીજે સાઉન્ડ લગાવી તન ડોલાવતા ગીતોમાં મસ્ત રહે છે, તો વળી ચાઇનીઝ પીપુડીઓનો શોરબકોર કરી લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. એક જમાનામાં અહીંના બજારમાં મહિના પહેલા જ ઉત્તરાયણ આવી જતી હતી. એમાંય શાળાથી છૂટ્યા બાદ યુવાનો છાપરા પર ચડી જતા હતા અને સ્કૂલનું હોમવર્ક કોરાને મૂકી પતંગની મજા માણતા હતા. પરંતુ ટકાવારી મેળવવાની હોડમાં આજના યુવાનોનું બાળપણ પુસ્તકોમાં ખોવાઈ ગયું છે અને કદાચ એટલા માટે જ અહીંના વેપારીઓની ગણતરીઓ ખોટી પડી રહી છે. વેપારીઓ લાખો રૂપિયાનો પતંગ અને દોરીનો સ્ટોક કરીને બેઠા છે, પરંતુ દરેક વેપારી એક જ વાત કરી રહ્યા છે કે જોઈએ તેવી ગ્રાહકી ખોલી નથી. ખેરાલુના બજારમાં ઉત્તરાયણનો ધંધો અંતિમ દિવસોમાં ખૂબ તેજ જોવા મળી રહ્યો છે. શું છે આ તેજી મંદીનો ફરક? પૂછીશું ખાસ વેપારી છે આપણી સાથે. શું કહેશો સાહેબ? તેજી મંદી તો ઠીક છે પણ આ વખતે રેગ્યુલર હેડે જાય છે એટલે વાંધો નથી. આમ એકદમ મંદી ચાલે છે જબરજસ્ત, અને બેંકોમાં દૂધના પૈસા આ રવિવારની ને શનિવારની બીજા શનિવારની રજાના હિસાબે કોઈ માહોલમાં પૈસા જમીને એટલે સોમવારે એવા ગ્રાહકી ઉપર આધાર છે. કાલ રવિવારની રજા રહેશે, શનિવારની રજા રહેશે એટલે બજારમાં ખૂબ મંદી છે. ઉત્તરાયણના ધંધામાં એટલી બધી મંદી છે ને, પૈસા કોઈના પાસે નથી એમ, એટલી બધી મંદી છે. આશા તો હવે જેવી આપણે લઈને બેઠા છીએ. આમ તો કેવું છે, ઉત્તરાયણમાં પહેલાં તો અમે નાના હતા ત્યારે તો લગભગ મહિનાથી ગરાકી ચાલુ થઈ હતી અને દર રવિવાર શનિવાર શનિવાર રવિવાર હોય એટલે દોરી પાવાની બહુ મજા આવતી. જાતે કાચ વાટીએ, દોરી લુગદી ભરાઈએ અને દોરી પહીએ. ઘણી વખતે તો આખી રાત રાત દોરી પાતા. પણ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષથી એવું થઈ ગયું છે કે દરેક તહેવાર જેમ શુષ્ક થતા હોય એમ દિવાળીનો માહોલ એ પાછલા ચાર દિવસનો જ હોય છે ગરાકીમાં. અને આ ઉત્તરાયણનો માહોલ આજે એવું જ લાગે છે કે છેલ્લા ત્રણ ચાર દિવસ તો થઈ ગયો છે. આજે ત્રણ દિવસ બાકી છે, એમ લાગે છે કે આજ કોઈક બજારમાં કંઈક ઉત્તરાયણ હવે શરૂ થશે. બાકી આ ગઈકાલ સુધી તો કશું નહોતું. આજે આપણે હાઈવે પરની એક દુકાન પર પહોંચ્યા છીએ. પૂછીશું દુકાનદારને કે કેવો ધંધો ચાલી રહ્યો છે. શું નામ છે સર તમારું? મારું નામ નિકેશ પ્રજાપતિ છે. નિકેશભાઈ, કેવો ધંધો ચાલી રહ્યો છે તમારો? નથી, કોઈ ધંધો જ નથી, બિલકુલ ધંધો નથી. આ વખતે તો એકદમ મંદી ચાલે છે, બહુ ખરાબ, બહુ હાલત ખરાબ છે, એકદમ ખરાબ હાલત છે. બહુ જ છેલ્લા ચાર ચાર દિવસ માં જે ગ્રાહકી ખુલતી હોય છે એ સિવાય વેપારીઓએ લમણે હાથ મૂકીને બેસવાનો વારો આવી ગયો છે. આ વાત સાચી છે કે પહેલાં અને અત્યારમાં ખૂબ મોટું પરિવર્તન આવી ગયું છે. ઉત્તરાયણના તહેવારમાં ખાસ કોઈ ગ્રાહકી નહીં હોવાથી વેપારીઓએ ભારે ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
સહયોગી રિપોર્ટર જયેશ રાવલ સાથે જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ. ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે. ધન્યવાદ.